નમસ્કાર હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ એક હાજર પચાસ એક છે પચાસ મુદ્દો છે બસ કરો બાબા જી હા લઈ અને પડચીને ઓળખી તમે કોણ તમારું પરિવાર શું તમારી સમસ્યા શું એનો ચમત્કાર બતાવનાર બીજા એક બાબા આવ્યા છે વધુ એક બાબા આવ્યા છે એમનો પર્દાફાશ કરવો છે એમનું સત્ય જાણવું છે અને બીજો મુદ્દો છે શું સરપંચો કરે છે રોકડી જી હા તમામ નહીં પણ કેટલાક સરપંચ એવા છે જે કડકી કરે છે રોકડી કરે છે એમનો પડદાફાશ કરવો છે શરૂઆત બસ કરો બાબાના મુદ્દાથી સનાતન સંસ્કૃતિની સેવા અનેક સંતો મહંતોએ કરી છે ને કરતા રહેશે અને એમનો આદર આજનો જે કાર્યક્રમ છે એ સંતો મહાસંતોના ધ્યાનમાં રાખીને જરાય નથી જે આ સંસ્કૃતિને સતત આધ્યાત્મિકતાની સાથે આગળ વધારવાનો પ્રયાસ કરે છે એમના માટે નથી એમને ઉદ્દેશીને નથી પરંતુ કેટલાક બાબા એવો વિવાદ કરે છે જેને લઈને કહેવું પડે છે બાબા હવે બંધ કરો ધીરેન્દ્ર શાસ્ત્રી આપ જાણો છો ને એ જ પ્રકારે વડોદરા શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફોર્મમાં બે દિવસનો સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ સ્વામીના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું આપ જોઈ શકો છો દિવ્ય દરબારવાળા આદર્શ કૃષ્ણ શાસ્ત્રીજી દિવ્ય દરબારના પૂર્ણાવતીના દિવસે એક વ્યક્તિ એમના દરબારમાં પહોંચ્યો અને શાસ્ત્રીજી સમક્ષ બેસીને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ કર્યું આ શાસ્ત્રી પણ આ શાસ્ત્રી પણ કોઈ પણ વ્યક્તિ આવે એનો આખો ઇતિહાસ ભૂગોળ એનું નામ એના પરિવારનું નામ પરચી કાઢીને બતાવતા હતા ઠીક એ જ રીતે મારી પણ પરચી કાઢો એમ કરીને દરબારમાં ફરીથી બેઠા અને દરબારની અંદર એ અજાણ્યા વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું કે શાસ્ત્રીજી આપ તો પરચી કાઢીને બધાને ઓળખી બતાવો છો ને મારી પરચી કાઢો મારું નામ જણાવો મારા પિતાશ્રીનું નામ જણાવો તો બાબાએ સ્પષ્ટ ના પાડી દીધી અને બોલાચાલી પણ થઈ અને બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો અને ફરી એકવાર એક આ બાબા ચર્ચામાં આવ્યા આ બાબા સિદ્ધેશ્વર સિદ્ધેશ્વરધામ સરકાર તરીકે ઓળખાય છે અને આ બાબા પેલા ધીરેન્દ્ર શાસ્ત્રી જેવી રીતે દરબાર લગાવે છે ઠીક એ જ પ્રકારનો દરબાર લગાવે છે અને ઠીક એ જ રીતે વડોદરામાં દરબાર માટે આવેલા હતા બે દિવસનો આમનો દરબાર હતો અહીંયા બાબાએ એ વ્યક્તિ જેને એમને પડકાર ફેંક્યો કે તમને માનું તમારા ચમત્કારને માનું પણ તમે મારું નામ તો બતાવો પડચી કાઢીને આવો આખો એ સંવાદ જોઈ લઈએ જે સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયું છે આ એક નવા બાબા કમસે કમ આપણા ગુજરાત માટે આદર્શ કૃષ્ણ શાસ્ત્રીજી જે પોતે દિવ્ય દરબાર ભરે છે એમનો એ સંવાદ જોઈ લઈએ જેના કારણે નવો વિવાદ સર્જાયો છે देखो इस तरह में हर आदमी आ जाता हम नहीं मानते भगवान को कहा हम जिंदगी भर प्रमाण देते रहेंगे नहीं सर जी किसी को प्रमाण दिया हुआ आपका ऐसा वीडियो है जो, मैं ऐसा बैठा हाँ। और मेरा प्रणाम मांग रहा हूँ हाँ, ऐसा किसी सुनो, को सुनो। आपको प्रमाण है हाँ, तो अभी मैं देखूंगा बिल्कुल है फिर बाद में आप फोन में सर्च करो सिद्धेश्वर धाम सी थ्री कितने प्रमाण है कितने नास्तिकों को हमने मैं देख लूंगा वो तो फोन पे देख अभी देखो ना तुम तो देखेंगे ना आप ही कहा मेरा तो बताओ तो आपने मेरे को प्रमाण दे दो प्रमाण हम तुमको कौन सा प्रमाण दे रहे कि भगवान की शक्ति तुमको बता रहे कि भगवान की शक्ति है हनुमान जी, जी की है तुम सोचो कि मैं भी मानता हनुमान जी की है सारी बात सुनो पहले।, पहले तुम सोचो कि हमारा पर्चा बने तो तुम्हारा पर्चा ना बनेगा लेकिन पर्चा देंगे तुमको जिसको दोगे उसका जरूर ना, ना मैं दूसरा को पर्चा लेना ही नहीं है ना मेरे को तो यही तो हम है की हम पर्चा तुम्हारा बनाए बहुत लोग हैं मेरा खाली है नहीं ये सेठ जी बोले कि तीन पीढ़ी का नाम बता मैं तो दो पीढ़ी बता दो तो भी मान जाऊंगा हकीम नाक रगड़ लूंगा नाक रगड़ के बोलूंगा बाप जी आपने नाम बता दिया जी में सकती है देखो हम आपसे कहे आ। एक प्रमाण नहीं हम हम बार बार खा है मेरा ले। और मेरा बाप का नाम बता दिया ना तो भी मैं मान लूंगा कि हाँ बाप जी ने बता दिया अब तुम एक बात हमारी सुनो तुम्हारे पिता का नाम नहीं बताएंगे तुम्हारा नाम नहीं बताएंगे लेकिन एक बात कहे जिसका तुम पर्चा दोगे उसका और उसके पिता का नाम लिखा रहेगा बस आप बताओ अब तुम किसो दूसरे का हाँ तो आप मेरे में क्या दिक्कत है तुम्हारा पर्चा नहीं बनाएंगे हम कारण ये तो है। मेरे को दूसरे को किसी का प्रमाण लेना ही नहीं, नहीं, नहीं जी है। के प्रति वो सोचा तो उसका हम बिल्कुल नहीं बनाएंगे दूसरे का कहोगे तो नाम लिखेगा मैं मेरे का ही चाहिए दूसरे का मेरे को किसी का चाहिए कोई नहीं है फिर बोलो सीताराम हाँ तो सीताराम फिर अपने का बापजी जी हनुमान कोई सोचे जय बोले हनुमान जी की जय मैं जा रहा हूँ घर बाप जी मेरा नाम આ વિડીયો ઘણો લાંબો છે પણ આખું એને સંક્ષિપ્તમાં જાણીએ તો આ જાણે વ્યક્તિએ ત્યાં આવીને કહ્યું કે મારું પરચું કાઢો અને મને પરચો બતાવો મારું નામ ઓળખીને બતાવો મારા પિતાશ્રી નામ ઓળખીને બતાવો તો શાસ્ત્રીએ એમ કહ્યું એટલે આ બાબાએ એમ કહ્યું કે તું કે નામ નહીં અહીંયા જે બેઠેલા છે ને એમાંથી ગમે તેને બોલાવ હું એનો પરચો કાઢીને બતાવ પેલો વ્યક્તિ જીદ ઉપર અડેલો રહ્યો કે ભાઈ મારી પરચી કાઢો મારું નામ જણાવો બાબા જણાવી નહીં શક્યા આ વ્યક્તિ કોણ છે

પછી એ લોકો મને બોલાયા કે તમારે બધું પરચો બનાવીએ છે બનાવો કશું નહીં બનાવો કે બીજાને પકડીને લાવ બીજાને હું મારો નામ બતાય ને ભાઈ તમે નામ થી પરચો નાખો તો એને નામ બતાવવાનું મારો એ નામ નહીં બતાય પછી તમારી શું વાતચીત કરી એમને વાતચીત કરી ને મેં કેટલું બોલ્યો બરાબર પણ કે બીજાને કોઈ ને લાવો બીજાને થોડી લાવાય બરાબર એટલે ખોટું લાગે તમને શું કેવું લાગે મને નહીં લાગે મારો નામ નહીં બતાય એટલે મને લાગે ભાઈ વ્યવસ્થિત છે એ હકીકત છે ભગવાન શ્રીરામ છે એ તમામે માન્યું છે અને ભગવાન શ્રીરામના અસ્તિત્વ ઉપર ક્યારેય સવાલ આ સંસ્કૃતિએ ઉઠાવ્યો નથી બાબા કહેતા હતા કે વ્યક્તિ નહોતા માનતા માની શકે બાબા ત્રિકાળ જ્ઞાની હોય એમને લાગ્યું હોય પણ આ બાબા જે છે એમનો ટૂંકો પરિચય આપી દઉં તો આદર્શ કૃષ્ણ શાસ્ત્રી પોતાની ઉપર હનુમાનજીની કૃપાનો દાવો કરે છે અને લોકોની પરચી બતાવી પ્રશ્નો હલ કરવાનો પણ દાવો કરે છે તેઓ પોતાના સેવકો સાથે વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે અને પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે આદર્શ કૃષ્ણ શાસ્ત્રી યુવાન છે પરચી કાઢતી સમયે તેમના હાથમાં એક નાની ગદા હોય છે ગદા ફેવરે છે અને જય સીતારામ બોલાવે છે અને નાગ પર કાળી ટીલ્લી કરે છે આ તો રહી બાબાની વાત સવાલ એ થાય છે કે ભગવાનના નામે પોતાનો પ્રચાર કેમ એક બાબા એક સંત સંતમહંત ચોક્કસથી ધર્મનો શાસ્ત્રોનો આધ્યાત્મિકતાનો પ્રચાર કરવો જ જોઈએ અને કરે જ અને કદાચ એ જ એમનું કાર્ય પણ છે કારણ કે તમામ યુગમાં સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જીવતી રહે જીવંત રહે જળવાઈ રહે એ પણ જરૂરી છે પણ સવાલ એ છે કે આ બાબા પોતે પરચી કાઢે છે બધાને ઓળખાણી કરીને બતાવે છે એ પ્રકારનો પ્રચાર કેમ કરે છે એ સમજવું જાણવું જરૂરી છે અમે આ મુદ્દાને ઘણો ફોલો કર્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ બાબાની આ ચિઠ્ઠીનું સત્ય જાણવું જરૂરી છે એનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે અને એટલે જ આપણે વાત કરી લઈએ બાબા સાથે જી હા બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રી આપણી સાથે જોડાયા છે સાથે જ રામેશ્વર બાપુ પણ જોડાયા છે से आदर कृष्ण जी जय श्रियााराम कल आपके यहाँ दरबार में एक बंदा आया था उसने अपना नाम पूछा आपको और आपने बताया नहीं पूरा घटनाक्रम किया था और क्यों नहीं बताया आपने देखिए हम एक सनातनीय हिंदू राष्ट्र वाले हैं बालाजी की सेवा करते हैं उन्होंने कहा गुरु जी हमारा नाम बता दो हमारे पास तो हर तरह के इस तरह के लोग आते हैं हम सबका नाम नहीं बताएंगे हमने उनको कहा कि आपको जो है बालाजी की शक्ति चाहिए बालाजी की कृपा चाहिए कि सनातन में शक्ति होती है नहीं होती हमने कहा कि आपको हम पूरा बताने के लिए तैयार है पर्चा बनाएंगे हम और जिसको आप दोगे जिसका किसी को भी आप दे दो उसका नाम और उसके पिता का नाम निकलेगा उन्होंने कहा ऐसा नहीं हमने कहा देखो अगर फिर आपको बालाजी के पास बालाजी के प्रति विश्वास नहीं होगा आप अपने पिता का नाम पूछ रहे हो तो आप अ, मतलब आपको अपने पिता का नाम पता नहीं होगा जब तो आप भगवान की आप प्रतीक्षा ले रहे हैं नहीं शास्त्री जी देखिए इस प्रकार से पर्चा निकालना और पर्चा में माने वही सनातनी और न माने वो सनातनी नहीं ये तो कैसे हो सकता है आपके पर्चे में नहीं मानता हूँ वही सनातनी नहीं हूँ ऐसा कहते मैं बजरंग बलि को आग बंद करता मुझे दिखते वो शक्ति है मैं भी मानता हूँ शास्त्री जी मतलब यह तो नहीं है कि आपके पर्चे में न माने वो सनातनी नहीं एक एक सनातनीय एक सनातनीय एक सनातनीय एक को पहचान सके वही है सनातन एक साधु एक साधु को पहचान सके वही है साधु और एक साधु अगर दूसरे साधु को देख करके निर्मल और सरल ना हो तो साधु नहीं है लेकिन शास्त्री जी आप पर्ची की बात क्यों क्यूँ तो करते हाँ तो मुझे बताइए सनातन में बता सारी स... जब उनके हम पिता का नाम बताते तो जब ही उनको पता चल पाता कि बालाजी की कृपा होती है नहीं, जिसको जी, वो नहीं जानते थे हम तो सीधा बोले थे कि पर्चा हम बना करके आपके हाथ में दे रहे हैं और आप जिसको भी उठाओगे उसका पिता का नाम लिख देगा शास्त्री जी बात यह है कि चमत्कार को माने वही सनातनी देखिये सनातनी संस्कृति में तो कितना कुछ है आप भी जानते हैं सिर्फ चमत्कार की बात क्यों करे आध्यात्मिकता की बात क्यों ना करे बालाजी बाला हनुमान जी हनुमान जी कभी चमत्कार दिखाते नहीं हैं अगर बालाजी चमत्कार दिखाने लगेंगे तो भारत के लोग भी कम पड़ जाएंगे हनुमान जी का चमत्कार देखने के लिए हम कभी चमत्कार दिखाते नहीं हैं हम तो लोगों को बताते हैं कि संकटों में खूब अजमाए हुए हैं राम जी ही देश को बचाए हुए हैं राम आज भी था कल भी है आगे भी रहे रा। राम भक्त आज भी है कल भी थे आगे रहेंगे लोग माने ना माने नहीं शास्त्री जी शास्त्री जी लोग मानते हैं देखिए राम जी को भी मानते हैं राम के बजरंग बली जी को भी मानते हो और मैं खुद मानता हूँ लेकिन सम, बात इतनी है कि राम जी और सनातन और बजरंग बली जी को मनवाने के लिए पर्ची की जरूरत क्या है पर्ची तो खुद के लिए कि देखिए मैं पर्ची निकालता हूँ वो सही है खुद को सही साबित करने के लिए बड़ा दिखाने के लिए पर्ची की क्या जरूरत देखिए ऐसा नहीं है लोग आते हैं बहुत राम भक्त रहते हैं बहुत रावण वाले रहते हैं बहुत अंधविश्वासी रहते हैं लेकिन हमको जो है सबको लेकर के चलना पड़ता है अगर बात ऐसी है तो हम बहुत जल्दी बड़ोदरा पहुंचेंगे और फिर एक सनातनी और दूसरे सनातनी का सामना होगा अच्छा मैं सनातनी हूँ मैं जन्म जात सनातनी हूँ मरूंगा तो भी सनातनी शायद फिर जन्मूंगा तो भी सनातनी मैं बजरंग बली का भक्त हूँ अब आप मुझे पहचान के बताइए मैं कौन हूँ मेरा नाम क्या है और मैं क्या काम करता हूँ अब देखिए सुनिए हमारी बात आपने वहाँ से पूछा बिल्कुल हम बताने के लिए तैयार हैं लेकिन बालाजी की गद्दी में बैठना पड़ता है जिस तरह भगवान की भगवान के सामने बैठ के भगवान को याद किया जा सकता है उसी तरह दरबार में बैठ के सामने वाले की परेशानी और सामने वाले का समाधान बताया जा सकता है अगर आपको जानना है तो हम बिल्कुल पूर्ण आपका चेतावनी हम पूर्ण स्वीकार भी कर रहे हैं और धाम आप आइए और आपको हम बताएंगे भी जो आप पूछेंगे बिल्कुल हम तैयार हैं देखिए हम हर चीज में तैयार रहते हैं लेकिन बात रहती है मैंने सनातन की शास्त्री जी मैं फिर से बोलता हूँ मेरी सनातनी संस्कृति श्रेष्ठ थी है और रहेगी उसमें कोई डाउट नहीं है बजरंग एक वो शक्ति है जो आज भी जितना सूरज सत्य है सूर्य सत्य है प्रकाश सत्य है इतना ही बजरंग बली सत्य है लेकिन मेरा कहना यह है कि ये सब कुछ आप करते हैं तो मेरे देश की भी तो काफी समस्या है शास्त्री जी वो भी तो दूर करके दे दीजिए देखिए अभी अभी तो सनातन अभी सनातन अभी जागरूक हुआ है मुश्किल से एक बाद आप देखिएगा हर सनातनी जग जाएगा भारत नहीं देश नहीं विदेश के लोग भी जय सनातनी बुलाएंगे क्योंकि सनातन कोई साधारण सनातन धर्म नहीं है एक आखिरी सवाल

लोगों को ये बताने के लिए कि देखो मुझे ज्ञान ज्ञान में बैठता ये आता है उसके लिए अगर हम अपना नाम बढ़ाना चाहेंगे तो शायद सबके नाम बंद होकर के हमारे नाम आ जाएंगे लेकिन हमको अभी अपना कभी नाम बढ़ाना नहीं है हमको तो बालाजी की कृपा बढ़ाना है लोगों को हनुमान चालीसा रामचरित मानस तक उनको जोड़ना हमारा संकल्प है कभी नाम बड़ा नहीं होता सबसे बड़ा होता है तो काम बड़ा होता है तो उसके लिए पर्ची की क्या जरूरत मुझे बताइए बालाजी का नाम बड़ा बड़ा है ही वो नाम बड़ा करने की करने की कोई नहीं की जरूरत जरूरत है सिर्फ कोई नहीं जो कहते हैं भगवान नहीं होते तो उनको दिखाना पड़ रहा है ना कि भगवान होते हैं नहीं होते हैं। नहीं नहीं भगवान होते हैं कौन ना बोलता है पर्ची सही पर्ची देख कर ही कोई थोड़ा करेगा कि भगवान है या नहीं भगवान है तो है बहुत लोग कह देते हैं देखिए आप मान रहे हैं कि भगवान होते हैं बहुत लोग कह देते हैं कि पर्चा झूठा है भगवान की कृपा नहीं होती जब भगवान की कृपा होती है जब तो हम मंच से ललकार करके कहते हैं कि जिसके बाप में क्षमता हो सनातन में क्षमता हो तो लोग सनातन को गिरा करके दिखाएं ना जो कहते हैं भगवान नहीं होते हम तो सीधा चेतावनी देते कि आप कभी बालाजी के शक्तियों का कोई भी व्यक्ति सामना करे जा रहा वहाँ हमारा सामना नहीं रहता वहाँ स्वयं बालाजी की कृपा बालाजी की शक्तियाँ और गुरु का आदेश प्रारंभ होता है मंच में शास्त्री एक आखिरी सवाल यदि उस आप जो बोलते हैं कि वो भगवान में मानने वाला नहीं था उसको उसका नाम बता देते तो उसका विश्वास बढ़ जाता भगवान में विश्वास बढ़ जाता बालाजी में विश्वास बढ़ जाता क्यों नहीं बताया आपने हम तो देखिए किसी का किस, सुनिए किसी का नाम बताने से ही उसकी आस्था नहीं बढ़ती दूसरे का भी अगर हम नाम बताते तो उनकी आस्था बढ़ जाती लेकिन उन्होंने कहा हमारा नाम तो क्या उनको उनका नाम नहीं पता था आप विश्वास कि करना था। हमको अपना नाम उसको भगवान में विश्वास विश्वास इंसान क्या स्वयं पर करता पहले अपने पर विश्वास करने से पहले दूसरे पर विश्वास करना पड़ता है तो आप बता देते उसका नाम तो विश्वास कर लेता हो

પ્રસિદ્ધ કથાકાર તેમની સાથે વાત કરી લઈએ બાપુ નમસ્કાર આપનું સ્વાગત છે બાપુ આ સંવાદ તમે જોયો છે વડોદરાનો આ શાસ્ત્રીજીનો દાવો છે અને પેલો વ્યક્તિ જ્યારે પોતાનું નામ પૂછે છે ત્યારે શાસ્ત્રીજી એને સીધા ધર્મ સાથે જોડે છે કે એ વ્યક્તિ ભગવાન રામમાં માનતા નથી આ પ્રકારની ચિઠ્ઠી આ પ્રકારની પરચી પરચીથી ચમત્કાર બતાવો આખા ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો હનુમાન તત્વ અજર અમર છે એની શક્તિ રામ કૃષ્ણ દેવી દેવતાઓ એ તો એની શક્તિને કોઈ પાર પામી ન શકે પણ હમણાં હમણાં કલયુગનો પ્રભાવ બહુ જ છે ભગવાન વેદવ્યાસીએ સ્પષ્ટ લખ્યું છે શ્રીમદ્ ભાગવતમાં કે લોકો અંધશ્રદ્ધા તરફ વળશે લોકો ખોટા માર્ગ ઉપર ચાલશે મને એમ લાગી રહ્યું છે કે આજે જે એક ક્રેજ ચાલ્યો છે ધર્મના નામે ધતિન આવા શબ્દો વાપરવું મને થોડુંક આમ ખચકાટ લાગે પરંતુ આજે લોકોની જે જીવનશૈલી છે એ જીવનશૈલી એવી થઈ જાય છે એટલે સુખ દુઃખ એ બધું હોયા કરે જીવનમાં અને એ દુઃખના કારણે લોકો સુખના બારણા બારીઓ શોધવાના પ્રયત્ન કરતા હોય છે અને જેના કારણે આવી વાતમાં આવી જતા હોય છે મારા ગામડામાં રહેતા ખેતમજૂરી કરતાઓ ન તો એને કોઈ દીધ પરચાની જરૂર પડે છે ન તો એને કોઈ દિવસ કાંઈ આવી તંત્ર મંત્રની જરૂર પડે છે અને છતાંય એનું જીવન સારું ચાલે છે એટલે મારે એક જ કહેવું છે કે આ જે સમાજમાં અત્યારે ચાલી રહ્યું છે એમાં સત્યનો થોડોક આપણે પણ વિચારો કરવો જોઈએ આપણી શુદ્ધતા અને બુદ્ધતા આપણું પણ એક હોવી જોઈએ આપણી અંદર જે શુદ્ધતા અને બુદ્ધતા પડી છે એના આધારે આપણે વિવેકપૂર્ણ નિર્ણય કરવો જોઈએ બાકી આમાંથી બહાર આવવું જોઈએ તંત્ર મંત્ર પોતાનો જ હોવો જોઈએ અને આજે જે પોતાની પ્રતિષ્ઠા માટે જે લોકો આવું કંઈક કામ કરી રહ્યા છે પોતાને આગળ લાવવા માટે પોતાની નામના બનાવવા માટે જે આજ સમાજમાં થઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ મારું તો રોનકભાઈ એક જ કહેવું છે એબીપીના માધ્યમથી કે આ બધાને છે ને આપણે લઈ જવા જોઈએ સરહદ ઉપર અને ત્યાં સૈનિકોની સાથે રાખવા જોઈએ આપણા દુશ્મનો ક્યારે આવશે ને ક્યારે ઉપર એટેક કરશે આ બધા પરચાઓ હવે કાઢવાની જરૂર છે આપણે બાપુ અમારી લોકોની તો સમસ્યા એ છે કે અમે સાચું ને ખોટું સમજીએ કેવી રીતે અમારા માટે તો ધર્મની વાત કરે શાસ્ત્રની વાત કરે એ જ ભગવાનનો દૂત ઈશ્વરનો દૂત આ લોકો આ રીતે દરબાર ભરે એનું દિવ્ય દરબાર નામ હોય અને કંઈક કોઈ બોલે તો એને સંસ્કૃતિ વિરોધી ગણવામાં આવે ધર્મ વિરોધી ગણવામાં આવે તો અમારા લોકોની પણ તો આ સમસ્યા થાય અને કેવી રીતે અમે પણ કહીએ કે આ શ્રદ્ધાના અંધશ્રદ્ધા દરેકનો એક ધર્મ હોય છે ગાંધીજીનો એક પોતાનો ધર્મ હતો વિવેકાનંદનો પોતાનો એક ધર્મ હતો એમ માણસનો ચહેરો જેમ અલગ છે એમ એક પોતાનો એક બધાનો એક ધર્મ છે બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બીનું સુલભ ન સોઈ જ્યાં સુધી પોતાનું એક અનુષ્ઠાન ના વધે પોતાની અંદર એક સહજતા ના આવે પોતાની અંદર એક સમજ ના આવે પોતાની અંદર એક વિવેક ના આવે પોતાની અંદર એક શીલ ના આવે ત્યાં સુધી માણસ પોતાની જાતને જ નહીં ઓળખી શકે અને જાતને નહીં ઓળખી શકે એટલે આવે આપણા આપણે આવા પરચામાં જઈને બેસવું પડે છે પહેલાં તો પોતાની જાતને ઢંટોળો પોતાના કર્મોને ઢંઢોળો પોતાના નિત્ય જે વ્યવસાય છે એને ઢંટોળો કે આપણે સવારથી સાંજ સુધી શું કરી રહ્યા છીએ બાકી સનાતન ધર્મ એ તો શ્રેષ્ઠ ધર્મ છે એમાં અંધશ્રદ્ધાને જરાય સ્થાન નથી પણ અત્યારે જે રીતે જે રીતે થઈ રહ્યું છે આ વિડીયો મેં જોયો પેલા ભાઈએ પૂછ્યું અને જે સંવાદ થયો આ તો નાનું છોકરું જોવે તોય હશે કારણ આમાંથી બહાર આવવું જોઈએ અને મને એવું લાગે છે કે આપણે આપણી જાતને ઢંટોળવી જોઈએ રોનકભાઈ રામેશ્વર બાપુ આદર્શ કૃષ્ણ શાસ્ત્રી પીઠાધીશ્વર સ્વર સિદ્ધેશ્વર ધામ સરકાર આ બધું જો શાસ્ત્રો સાથે જોડાયેલું ધર્મ સાથે જોડાયેલું નામ અને આ જ રીતે આ પર્ચી કલ્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે પરચી કાઢવી પર્ચી આપવી ચમત્કાર બતાવવા કષ્ટ દૂર કરવા આ કલ્ચર ડેવલોપ થવું ધર્મના હિતમાં છે શાસ્ત્રોના હિતમાં છે કે ધર્મ અને શાસ્ત્ર બંધના અહિત આ રીતે થઈ રહ્યા છે ના બહુ હિતમાં નથી આપણે ત્યાં મેં પહેલાં પણ કહ્યું કે આ અમુક એક સમયગાળો હોય છે વરસાદ પડે એટલે લીલોતરી ઉગી નીકળે સાહેબ અને પછી પાછો તડકો પડે એટલે બળીને ભસ્મ થઈ જાય આ પ્રકૃતિનો નિયમ છે રોનકભાઈ એટલે આવું બધું ખોટું આવશે ને પાછું એની જાતે આવીને જતું રહેશે કંઈક આપણે ત્યાં કંઈક ના કંઈક ધતિંગો આવ્યા ને કંઈક જતા રહ્યા આપણે જોતા આવ્યા છીએ એટલે આવું બધું લાંબુ હાલે નહીં તમે રામ રહીમથી લઈને જુઓ જેટલા જેટલા કોઈના નામ નહીં આપું કારણ કે પાછું નામ આપીશ તો પાછું બધું ઘણું બધું ખુલશે એટલે આવા તો કંઈક બાબા આવ્યા ને કંઈક ગયા પણ જેને સનાતન ધર્મને એકવાર કહેવાય કે કંઠમાં આંખમાં હૃદયમાં પહેરી લીધો છે જેને શિવ રામ અને કૃષ્ણને ધારણ કરી લીધા છે જેને સનાતન સંસ્કૃતને ધારણ કરી લીધી છે અને ખરેખર જેને ધર્મને પચાવ્યો છે એ આવા બધા વાડામાં પડશે નહીં મારી દ્રષ્ટિએ આ એક પ્રકારનું સમાજને અથવા તો લોકોને ખોટી રીતે આશ્વાસન આપવાનું એક કેન્દ્ર છે એવું કહી શકાય આનું બહુ લાભું ચાલે નહીં અને હમણાં હમણાં બહુ ઉપડ્યું છે ક્યાંથી ક્યાં બધા પ્રગટ થઈ થઈને આવે છે અને કેવી રીતે બધા બેસી જાય છે ખબર નથી એમાં કોઈ બે મત નથી આધ્યાત્મિકતામાં જબરજસ્ત શક્તિ છે જબરજસ્ત શક્તિ છે પ્રચંડ શક્તિ છે એમાં પણ કોઈ બે મત નથી સનાતન સંસ્કૃતિ સૌથી જૂની સંસ્કૃતિ છે પવિત્ર સંસ્કૃતિને સભ્યતા છે તમામ ધર્મગુરુનો આદર તમામ ધર્મના ધર્મગુરુઓ ગ્રંથો દેવી દેવતાઓ તમામના ઈષ્ટદેવોનો આદર પરંતુ જ્યારે ધર્મના નામે ચમત્કાર બતાવવાનો પ્રયાસ થાય છે અને એ પણ એવું કહેને કે હું ચમત્કાર નથી કરતો પણ છેલ્લે પરચી બતાવી તમે કોણ છો તમારા પપ્પા કોણ છે તમારું કષ્ટ કયું છે એ બતાવી રહ્યો છું એ હું જાણું છું એ કહેવાનો મતલબ આપણે સમજી શકીએ છીએ સવાલ અનેક છે જવાબ એક છે કે આપણે જાતે કેમ નક્કી નથી કરી શકતા કે આપણા આપણા શાસ્ત્રો આપણા ધર્મ અને આપણા પોતાના માટે સારું શું છે શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને સમજવી જાણવી જરૂરી છે અને આપણે કદાચ સમજવામાં ભૂલ કરીએ છીએ ને એટલે જ અનેક પ્રકારના આયોજનો થાય છે અને આયોજનોમાં મન ફાવે તેમ દાવા થાય છે ક્યાંક સાચા દાવા થતા હશે ક્યાંક ખોટા પણ જે સત્ય છે એનો દાવો કરવો જરૂરી નથી હોતો શક્તિ છે એ શક્તિનો ચમત્કાર આપવાની જરૂર નથી હોતી મારે એ કહેવાની જરૂર નથી હોતી કે તું મારા પગમાં બેસ મારા ચરણમાં બેસ તારી હું પરચી કાઢું તું કોણ છે તારું દુઃખદર્ બતાવું નથી હોતી એ કહેવાની જરૂર ફરીથી કહું છું ભગવાન શ્રીરામ અને બજરંગ બલી આ બંનેની શક્તિ આ બંને વિશેનું જ્ઞાન અને સમજ સનાતનની તમામ છે તમામ માને છે તમામ અને માનતા રહે છે પણ એમના નામે પોતાનો પ્રચાર કરવો અને પોતે બહુ બધું જાણે છે ગાદી ઉપર બેસે છે બહુ બધું જાણે છે આ કેવું કેટલું યોગ્ય આસ્થાનો વિષય છે આપ તમામ લોકો સમજુ છું એટલે આપ તમામ ઉપર આ મુદ્દો છોડું છું બસ મારું તો એટલું જ કહેવું છે આ સંસ્કૃતિ આ સભ્યતા आ धर्म नाम क्या पाखंड न थाय संस्कृति सभ्यता में प्रचंड शक्ति है ये शक्ति चौक्कस पूजा थाय पर पूजा करने कोई पाखंड न करी जाए ये आप समझो